નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં બધા સરસ ચાલો તો વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું કલ્પેશ વિરળિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ નવ વિશે વિજ્ઞાન પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા હવે આ અન્ન સ્ત્રોતમાં સુધારણાની અંદર આપણે કેટલાક મહત્ત્વના પ્રશ્નો કે ભાઈ જુદા જુદા પોષક ઘટકો જુદી જુદી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે એમના વિશે અભ્યાસ કર્યો પરંતુ હવે આપણે થોડોક આગળ અભ્યાસને વધારીએ કે ભાઈ અનાજ છે એટલે કે જે ધાન્ય છે તે દાળ એટલે કે કઠોળ ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે જો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે એટલે કે જુદા જુદા ઘટકોમાંથી આપણને શું મળે છે જુદા જુદા આ ખાદ્ય પદાર્થોમાંથી શું મળે છે તો કે છે કે અનાજમાંથી આપણને શું મળે છે કાર્બો દીધ જો મેં તમારા માટે જ આ ચિત્ર બનાવ્યું છે મિત્રો બરાબર તો આ શું છે અનાજ ઘઉં ચોખા મકાઈ બાજરી શું છે અનાજ તો એમાંથી શું મળે કાર્બો દીધ બીજું કઠોળમાંથી શું મળે છે તો કે છે કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે બરાબર તો આ શું છે જુદા જુદા મગ છે વાલ છે વટાણા છે બરાબર તો આ શું છે તો કે કઠોળ છે તો કઠોળમાંથી આપણને શું મળે પ્રોટીન મળે ફળો અને શાકભાજી બરાબર ફળો અને શાકભાજી જેમાંથી શું મળે વિટામિન્સ અને ખનીજ ક્ષાર તો અહીંયા બતાવેલા છે શું કેટલાક ફળો અને અહીં શું બતાવેલું છે કેટલાક શાકભાજી તો આ ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળશે મિત્રો તો કે વિટામિન્સ અને ખનીજાર પ્રાપ્ત થાય છે સાથે સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ આપણે ફળ કે શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે તો આવી રીતે જુદા જુદા ઘટકો આપને મળે છે જો અહીંયા ચરબી નથી લખવું ચરબી લખ્યું હોત તો શું સોરી તેલીબિયા લખ્યું લખવું હોત તો શું મળત જો અહીંયા તેલીબિયા લખ્યું હોત અથવા તો તેલ બીજ તો એમાંથી શું મળત ચરબી મળી શકત બરાબર પણ એમના વિશે નથી માહિતી આપી એટલે આપણે એમનું ચિત્ર છે દર્શાવેલું નથી બરાબર એમના વિશે માહિતી નથી એટલે ચિત્ર નથી ક્લિયર તો આગળ વધીએ હવે થોડાક બીજો પ્રશ્ન જુદા જુદા પાક માટે આબોહવા સંબંધિત આબોહવા એટલે કે છે કે પર્યાવરણ સંબંધિત પરિસ્થિતિના નામ અથવા તો એમની જરૂરિયાત જણાવી જુદા જુદા પાક માટે જુદી જુદી આબોહવા જુદા જુદા પ્રકારનું પર્યાવરણની જરૂર પડે છે તો એને સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી કોઈ એક પરિબળને આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો કોઈ એક પરિબળને આધારે પાકના જુદા જુદા પ્રકાર ઉદાહરણ સાથે સમજાવવાના છે તો કે છે જુદા જુદા પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ એમાં મુખ્ય બે વસ્તુ લઈ લઈએ કયું કયું તો કે તાપમાન એટલે કે ટેમ્પરેચર અને બીજું છે પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો અવધિ એટલે શું સમયગાળો બરાબર મેં એવું કીધું કે તમને ત્રણ મહિનામાં અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે તો ત્રણ મહિનાનો મેં તમને શું આપી કહેવાય અવધિ આપી કહેવાય બરાબર એટલે કે ત્રણ મહિનાનો સમયગાળો આપ્યો કહેવાય એમ તો જુદા જુદા પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં બે પરિસ્થિતિ ઉપર આપણે ડિપેન્ડિંગ હોય છે કઈ કઈ બે પરિસ્થિતિ એક તો તાપમાન અને પ્રકાશનો સમય ગાળો બરાબર તાપમાન અને પ્રકાશનો સમય ગાળો તો અહીંયા ખાસ કરીને પાણી છે એ પાણીનું પ્રમાણ કેટલું છે એને આધારે મૂળ છે એ મૂળનો વિકાસ કેટલો થાય છે બરાબર તો એને સંબંધિત અહીંયા ચિત્ર આપણે દર્શાવ્યું છે ચાલો જરૂરિયાત તો પાકને પોતાની સારી વૃદ્ધિ કે વિકાસ કરવા માટે જો ભાઈ પાકને વનસ્પતિના છોડને સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ પામવું હોય સારા એવા પ્રમાણમાં વિકાસ પામવું હોય તો પાકને સારી રીતે વૃદ્ધિ પામવા કે પોતાનું જીવનચક્ર એટલે કે પોતાનું આયુષ્ય છે એ આયુષ્ય પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેતી હોય છે કોઈપણ વનસ્પતિને સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ પામવું હોય સારા એવા પ્રમાણમાં વિકાસ પામવું હોય અથવા તો પોતાનું જીવન ચક્ર છે એ સારી રીતે શું કરવું હોય પૂરું કરવું હોય તો એના માટે એને ચોક્કસ આબોહવા કે ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિની જરૂરિયાત રહેતી હોય છે દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે જો પ્રકાશ અવધિ અવધિ એટલે મેં તમને શું કીધું સમયગાળો બરાબર કોઈ વનસ્પતિ એવી હોય કે જેને વધુ સમય પ્રકાશની જરૂર પડે કોઈ વનસ્પતિ એવી હોય કે એને ઓછા પ્રકાશની જરૂર પડે તો વધુ પ્રકાશની જરૂર રહેતી હોય તો તમે એને ક્યારે વાવેતર કરો ઉનાળામાં ઓછા પ્રકાશની જરૂર રહેતી હોય તો એને શિયાળામાં બરાબર મધ્યમ પ્રકાશની જરૂર હોય તો ચોમાસામાં એટલે કે છે પ્રકાશ સંબંધિત અથવા તો પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના પ્રકાશના સમયગાળા સાથે સંકળાયેલું છે મિત્રો એમ કે છે કે પુષ્પ સર્જન એટલે કે નવા પુષ્પના નિર્માણ માટે જો જેટલા પુષ્પનું નિર્માણ વધારે થાય એટલું પાક ઉત્પાદન વધારે થાય બરાબર યાદ રાખજો વનસ્પતિમાં પ્રજનન અંગ તરીકે પુષ્પકામ કરે તો જેટલા નવા પુષ્પનું સર્જન થાય એટલું વધારે ઉત્પાદન થાય તો પુષ્પ સર્જન અને વૃદ્ધિ કોના ઉપર ડિપેન્ડિંગ છે તો પુષ્પ સર્જન અને વૃદ્ધિ પ્રકાશ સાથે ડિપેન્ડિંગ છે પુષ્પ સર્જન અને વૃદ્ધિ પ્રકાશ ઉપર આધારિત છે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે જે આપણે છઠ્ઠા ધોરણથી જાણતા આવ્યા છીએ કે વનસ્પતિ ફોટોસિન્થેસિસ એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને શું કરે છે ખોરાકનું નિર્માણ કરે છે જો મેં તમને અહીંયા જુદી જુદી પ્રકાશની અવધિને આધારે ભાગ બતાવ્યા છે એ બી સી અને ડી બરાબર તો પ્રકાશના સમયગાળાને ધ્યાનમાં રાખીને એમાં શું થવા જોવા મળે છે તો કે ચોક્કસ વૃદ્ધિ અને વિકાસથી જોવા મળે છે એટલે કે વધારે પુષ્પનું સર્જન થઈ શકે છે અને મે કીધું એમ પુષ્પનું સર્જન જો વધારે થશે તો ઉત્પાદન કેવું મળશે વધારે તો એને ધ્યાનમાં રાખીને પ્રકાશનો સમયગાળો કે તાપમાનને ધ્યાનમાં રાખીને પાકના બે પ્રકાર પાડવામાં આવે છે એટલે કે કૃષિ પાકના કયા કયા બે પ્રકાર છે તો કે ખરીફ પાક અને એક રવિ પાક ખરીફ પાક એટલે સામાન્ય રીતે આપણે શું કહેવાય ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો પાક જેને કહેવાય ખરીફ પાક અને શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને કહેવાય રવિ પાક ચલો ખરીફ પાકનું સમયગાળો કયો છે તો કે જૂનથી ઓગસ્ટ સુધીનો એટલે કે જૂનમાં એમની વાવણી થાય બરાબર જૂનની અંદર એમની શું થશે વાવણી વાવણી એટલે એટલે કે પાકને વાવવામાં આવશે જૂનની અંદર વાવણી થશે અને ઓગસ્ટમાં લણણી લણણી એટલે કાપણી વાવેતર ક્યારે કરવામાં આવે છે જૂનમાં એટલે જૂનમાં વાવણી અને ઓગસ્ટમાં સામાન્ય રીતે લણણી થાય છે એટલે આ પાક વરસાદની ઋતુમાં લેવામાં આવે છે કઈ ઋતુમાં તો કે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે તો એને કહેવાય ખરીફ પાક જે પાક વરસાદની ઋતુમાં લેવામાં આવે એ કહેવાય ખરીફ પાક ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓગસ્ટનો જૂનમાં વાવણી થાય વાવેતર થાય અને ઓગસ્ટમાં કાપણી થાય તો આમાં ખાસ કરીને ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ મગ જેવા પાક લેવામાં આવતા હોય છે કયા કયા પાક ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ મગ જેવા પાક લેવામાં આવતા હોય છે રવિ પાકની આપણે ચર્ચા કરીએ બરાબર તો રવિ પાકની અંદર જોઈએ તો નવેમ્બરથી એપ્રિલ સુધી એટલે કે શિયાળામાં ઉગતા પાકને કયો પાક કહેવાય રવિ પાક હવે નવેમ્બરમાં એની શું થતી હોય છે વાવણી ઘણા એમ કહેતા સર ચોમાસામાં જ વાવણી થાય પણ મિત્રો શિયાળામાં પાકને તમે જમીનમાં વાવો છો તો જમીનમાં વાવો છો બોવો છો એને વાવણી કહેવાય બરાબર તો નવેમ્બરમાં એમની વાવણી થાય છે અને એપ્રિલમાં એની શું થાય છે કાપણી બરાબર ખાસ કરીને હોળી ધૂળેટી આવે ત્યારે સામાન્ય રીતે એમની કાપણી થતી હોય છે લણી થતી હોય છે લણી લણણી કહો કે કાપણી કહો બે એક જ કહેવાય તો આમાં ખાસ કરીને કોણ આવશે ઘઉં રાય વટાણા અળસી શેરડી ચણા વગેરે હવે તમે ચણા કે ઘઉં છે ને તમે એવું નક્કી કરી દો ને કે ભાઈ મારે ચોમાસામાં વાવવા છે કોઈ કાળે શક્ય નથી એ શિયાળામાં જ વાવી શકાય બરાબર અને તમે એમ કહો ભાઈ મારે ડાંગર છે એ શિયાળામાં વાવો છે તો એ બી શક્ય નથી બરાબર એટલે જે તે પાક જે તે ઋતુમાં લેવામાં આવતા હોય છે શું કામ તો કે તાપમાન અને પ્રકાશનો સમયગાળો એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે તો આપણે આ વિડીયોની અંદર આટલી માહિતી રાખીશું વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું અસ્તુ જય હિન્દ જય ભારત